પાણીને લઈને સુરત શહેર રોનક અને રંગત જામી છે, જેમાં શહેરના રસ્તા ઉપરથી દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી લાઇટોથી શહેર ઝગમગી ઉઠ્યું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટો, કોર્પોરેટ ઓફિસ અને સરકારી બિલ્ડિંગોની લાઇટોથી સજાવવામાં આવી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અને આ વર્ષે દિવાળી પર સારું માર્કેટ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઇટિંગના બિઝનેસમાં પણ 80% જેટલો વધારો થયો છે. આ વર્ષે ખાસ કરીને LED લાઇટો, પામ લાઇટો અને સિરીઝ લાઇટોની સારી ડિમાન્ડ છે, પરંતુ થીમ બેઝ લાઇટોની ડિમાન્ડ પણ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરત શહેરમાં દિવાળીની રોનક જામી છે. આખું ટેક્સટાઇલ માર્કેટ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. સુરતના અનેક બ્રિજોની ઉપરથી જે છે ઝગમગતી રોશની જોવા મળી રહી છે. હાલ આપણે સુરતના રિંગ રોડ ખાતે આવેલા ટેક્સટાઇલ માર્કેટ ખાતે છે, જ્યાં 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. વ્યવહારિક છે કે દિવાળીને લઈને આ તમામ માર્કેટો ઝગમગી ઉઠી છે. રોનક રંગત જે છે દિવાળીની સુરત ખાતે જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને લઈને દર વર્ષે કલાત્મક અને રંગબેરંગી લાઇટોથી સુરત ઝગમગી ઉઠે છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટો, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને જ્યારે સુરત પર દિવાળીનો જે તહેવાર ચાલી રહ્યો છે, 10 દિવસો લાઇટિંગ માટે 70 કરોડથી વધુનો પણ ભાડું ચૂકવવામાં આવે છે. ગયા વર્ષની સરખામણીએ લાઇટિંગના બિઝનેસમાં 80% જેટલો વધારો થયો હતો, ત્યારે આ વર્ષે પણ સુરત ખાતે અનેક જે ટેક્સટાઇલ માર્કેટો છે એ રોશનીથી અત્યારે ઝગમગી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈને બ્રિજો ટ્રાફિકથી ખદબદતા તો દેખાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક આ ઝગમગતી રોશની દિવાળીની રોનક જામી છે. હાલ કહી શકાય કે સુરતના તમામ બ્રિજોને પણ સળગાડવામાં તો આવ્યા છે, સાથે જ દિવાળીને લઈને ટેક્સટાઇલ જે માર્કેટ છે આ માર્કેટો પણ રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. વ્યવહારિક છે કે વિશ્વભરની અંદર સુરત ટેક્સટાઇલ માર્કેટની ઓળખ ધરાવે છે, જેથી સુરતના ટેક્સટાઇલ માર્કેટોની ઉપર અત્યારે લાઇટિંગનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.